ચૂંટણી કાલે પૂરી થઈ છે, ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકશાહીનું પર્વ સંપન્ન થયું. આશા છે કે પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનો છે, અહંકાર ઓગળવાનો છે. પણ રાજકોટના હૃદયને જીતવામાં હું સફળ થયો એવો મને ચોક્કસ વિશ્વાસ છે. ગઈકાલે જે મતદાન થયું છે, અંદાજિત 60% જેટલું મતદાન ધોમધખતા તાપમાં રાજકોટવાસીઓએ રાજકોટ સંસદીય મતવિસ્તારના લોકોએ કર્યું છે. રાજકોટ શહેરના અંદાજિત 5,30,000 કરતાં વધુ મતદારો અને રાજકોટ ગ્રામ્યના 7,40,000 કરતાં વધુ મતદારોએ પોતાનો મત પેટીમાં આપ્યો છે. મને વિશ્વાસ છે કે રાજકોટ સંસદીય મતવિસ્તારના સૌ મતદાતાઓએ ખૂબ સમજી વિચારીને મતદાન કર્યું છે, સંગઠિત થઈને મતદાન કર્યું છે, લોકશાહી વ્યવસ્થાને લૂણો લગાડનારાને સબક શીખવાડવા મતદાન કર્યું છે, લોકશાહીની લાજ રાખવા માટે મતદાન કર્યું છે, જનજનના સ્વાભિમાનની રક્ષા કાજે મતદાન કર્યું છે અને એ મત નામના શસ્ત્રને ની મતદારોએ કાઢેલી ધાર એ જરૂર અહંકારને ઓગાળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. જાહેર જીવનના કાર્યકર્તાઓ એના વ્યક્તિગત ધોરણો હોઈ શકે નહીં. માનની રૂપાલાજીએ જો માફી જ આપી હતી તો ધોમધખતા તાપમાં રોડ ઉપર રઝળતી બોરબોર જેવડા આંખો પાડતી આ દેશની દીકરીઓ એની વિનંતીનો સ્વૈચ્છિક સ્વીકાર કરી શકાવો. અને પક્ષ હોય કે વિપક્ષ, સારી બાબતોની હંમેશા અમે સરાહના કરી છે. કમનસીબે વારંવાર એ દીકરીઓની વિનંતી મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તો એનો તમે સહર્ષ સ્વીકાર કરો. ક્યાંય એ સ્વીકાર ન થયો એ ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભૂલ સુધારી શકવું હોત. ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર જે ઉમેદવાર ઘોષિત કર્યા હતા એમાં પુનર્વિચાર કરી શકાયો હોય. પણ હું આજે એ સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી, એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાના એમના પરંપરાગત ષડયંત્રનું રાજકોટ ભોગ બન્યું. રંગીલા રાજકોટને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવાનો ભારતીય જનતા પાર્ટીએ ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો અને એનો જવાબ રાજકોટના લોકો કચકચાવીને આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે રંગીલા રાજકોટના રણમેદાનમાં પોતાનો પક્ષ જરૂર મૂક્યો છે. હવે રૂપાળા કોણ છે એ તો રાજકોટવાળા નક્કી કરશે, પણ મને વિશ્વાસ છે કે
કે આ રંગીલા રાજકોટને વર્ગ વિગ્રહની આગમાં ધકેલનારા લોકોને એની જવાબદારીઓમાંથી રાજકોટની જનતા મુક્ત કરશે. મને એવું લાગે છે કે રાજકોટના લોકોએ આ વખત પોતાની વિવિધ સમસ્યાઓના લેખાજોખા કર્યા છે, સમસ્યા પેદા કરનારા લોકોને ઓળખા છે, અને ક્યાંય ચૂંટણીઓ ટાણે વાયદાનો વેપાર કરી વલણ નહીં ચૂકવનારા લોકોને જાકારો આપવાનો પ્રયાસ કર્યો છે. અને મને લાગે છે કે જ્યારે પરિણામો આવશે ત્યારે રાજકોટના 2000 બૂથમાં લગભગ કોંગ્રેસ પક્ષ બહુમતીએ એનો વિજય થશે.